नम ओम रिम के स्वाय नम ओम रिम नारायणाय नम ओम रिम माधवाय नम ओम गोविंदाय नमो नमः इत्यनेन हस्तौ प्रक्षाल्या हस्ते जलमादाय ओम पृथ्वी त्वेति मन्त्रस्य मेरु पृष्ठा ऋषिः सुतलं छन्दः एक जल ने आचमनी नीचे मुके हाथ ने अंदर कंकु जो खावड़ो फूल रखवानु छे आजे पण ज्यारे आपणे सत्कर्मनो प्रारंभ करीए ત્યારે પૃથ્વી માતાની રજા લેવાની છે બેસવામાં કોઈ જાતની તકલીફ ન પડે આ આસન પૂજા પુષ્પ પૃથ્વી ઉપર પધરાવી ગયો બંને હાથ તમારા પલોઠી વળી છે એનાથી આગળ જમીનને અડાડી રાખવાના છે ओम पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता जलाय मां देवी पवितरां गुरुजासनां ओम भूम्यै नमः कुर्माय नमः ओम अनंतासनाय नमः ओम विमलासनाय नमः ओम पद्मासनाय नमः मध्ये परम सुखासनाय नमः फरिधि जल ने आचमनि वर्द्यो ओम प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः जल ने आचमनि मुकी देवानी छे आज प्राणायाम आप सब ने हूँ शिखाड़ी दू छु करता रहो मोढ़ू बंद ज राखवानू छे जमणो नाक छे दबावी देवानू अने जेटलो श्वास पहला छे ए ડાબા નાક દ્વારા બહાર કાઢી નાખવાનો છે ત્યાર પછી ડાબું નાક બંધ કરી દેવાનું અને ધીમે 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 જમણા નાકથી શ્વાસને અંદર ભરવાનો અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવાનો છે શ્વાસ લેતી વખતે કમસે કમ 5 વખત મંત્ર બોલાય શ્વાસ લેવાનો છે ત્યાર પછી એ જમણું નાક પણ બંધ કરી દેવાનું ડાબું પ્રાણાયામથી અંદરના રહેલા પાપ છે એ પણ બળે છે તો સૌ લોકોએ પ્રાણાયામ કરવાનો છે તાળી પાડી પહેલા કાલ કીધું કે ભાઈ આ આંગળાની અંદર વિદ્યુત છે શેરવાઓમાં તો પ્રાણાયામ પહેલા આવી રીતે એક વખત આંગળી પાડી અને આમાં વિદ્યુતની જાગૃતિ કરવાની આવી રીતે ઉર્જા બધે થી સંગ્રહ કરી ઓ ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રાણાયામઃ જમીન ઉપર હાથ ધોઈ નાખજો તમારો હસ્તૌ પ્રક્ષાલ્યા તો એ તો અત્યારે થયા આપણા મંદિરો છે એ પિરામિડ જ છે આપણા ઘર જેવા હવેલી જેવા ન હોય શંકુ આકારના હોય જેનાથી કરીને સૂર્યની ઉર્જા છે એ મંદિરના શિખરની ઉપર કેન્દ્રિત થાય છે ની અંદર પગથિયા ચડતા પહેલા પાણીની નીક એક જાતી હોય છે એની અંદર પગ બોરી અને પછી પગથિયા ચડવાનો પ્રારંભ કરે તો એ જલ તત્વ ત્યાં આવે છે
આપણા પગ ભીના થાય, જમીન ઉપર ઉઘાડા પગે ચાલીએ એટલે આપણે આ લો ચંબક નું અર્થિંગ છે એ આપણે મળે. આપણે પગથિયા ઉપર આવી રીતે સ્પર્શ કરીને આંખે અડાડીએ છીએ તો એની ઉર્જા છે એ આપણે આપણા ટેરવામાં લઈ. આપણે શું કામે આવી રીતે કરીએ એ ખબર નથી, પણ એ જે પગથિયા ઉપર હાથ મૂકી અને આપણી આંખોની અંદર અડાડીએ છીએ તો આપણા ટેરવાની અંદર એ પૃથ્વીમાંથી ઉર્જા આવે અને એ ઉર્જા આપણી આંખને લગાડીએ છીએ એટલે કે આપણી આંખ છે એ શુદ્ધ થાય, એની અંદર કોઈ જાતનો વિકાર ન આવે. આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ તો આપણે બીજું કંઈ ન દેખાય, એ પરમાત્માની મૂર્તિ છે એ આપણે દેખાય. તો આ બધું ખૂબ જ મહત્વનું છે અને એની સામે જ્યારે આપણે રહીએ ત્યારે એની અંદર જે ઉર્જા છે ને એ આપણામાં આવે છે અને આપણે જે કંઈ પ્રાર્થના કરીએ એ પ્રાર્થનાના મોજા એ ભગવાન સુધી પહોંચે એટલે આપણી પ્રાર્થના એ ભગવાન સાંભળે છે. કામ શું કરે છે આ બધી ઉર્જા જ એકબીજા, કે મંદિરની અંદર બેઠા રહેવું, મંદિરની અંદર ઊભા રહેવું તો એની ઉર્જા આપણા શરીરની અંદર આવે અને આપણે માનસ છે એ એકદમ દ્રઢ બને છે. કોઈ પણ નિર્ણય શક્તિ છે એ લેવી હોય તો તાત્કાલિક આપણે લઈ શકીએ, પણ દરરોજ એના માટે મંદિરમાં જવું જોઈએ. ભગવાનને બીજી કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી, ભગવાન બધું જાણે છે કે આપણે કેવા છીએ ને શું કામે આવ્યા છીએ. આપણે ભગવાન પાસે જઈને માગીએ કે મને આ દિયો ને આ જોઈ ને આ નથી ને એવી વિનંતી ભગવાન આગળ કરવાની જ નથી. ભગવાન બધું જાણે છે, આપણે તો એની પાસે જવાનું છે અને કહેવાનું જ છે કે ભગવાન આજ તારી સામે આવ્યો છું, તે આયુષ્ય આપ્યું તો આજ આવ્યો છું, કાલે પણ આવવાની ઈચ્છા ધરાવું છું, બાકી તો પ્રભુ બધી આપને ખબર જ છે. પ્રાર્થના કરવી એવી કરવી કે આ જગતનું કલ્યાણ કરજો અને પછી સમય હોય ને તો મારી સામે જોજો. પ્રાર્થના છે એ બીજા માટે તમે કરશો તો એ પ્રાર્થના ફળીભૂત થશે, તમે બીજા માટે કરશો તો બીજો જશે, એ પણ બીજા માટે કરશે તો એમાં તમારો નંબર હોઈ શકે. આપણા માટે આજીજી કરવી, માગવાનું ભગવાનની પાસે, તો એ તો સ્વયંભૂ છે અને બધી વસ્તુની ખબર છે. એની પાસે માગવાનું ન હોય, એની પાસે શરણાગતિ સ્વીકારવાની કે પ્રભુ હું તારો છું, તને યોગ્ય લાગે એમ કર. આપણે ભગવાનને કહેવાનો અધિકાર શું છે કે ભગવાન મને આમ કરી દો? નહીં, એ જે કરવું એ કરશે જ, કહેવાની જ જરૂર નથી, પણ દાસ બની અને એની પાસે જવાનું. ઘણા લોકો સાષ્ટાંગ દંડવત કરે છે, સાષ્ટાંગ દંડવત કરતા પહેલા વિચારી લેજો, ધ્યાન રાખજો સાષ્ટાંગ દંડવતનું મહત્વ શું છે. તમે આ દંડ સ્વરૂપે શરીર છે એ શરીર લાકડાની જેમ તમે એની પાસે નાખી દીધું, અર્પણ કરી દીધું કે તારે જેમ કરવું હોય એમ કર. આજ તમે એની સામે સાષ્ટાંગ દંડવત કર્યા અને કાલે પછી તમે એનો વિરોધ કરો તો એના જેવું કોઈ મહાપાપ નથી. તમે એને સમર્પિત એક વખત થઈ ગયું કે એક વખત જીવનમાં એને સાષ્ટાંગ દંડવત કરો એટલે તમે હર હંમેશને માટે એને સમર્પિત થઈ ગયા. તમે કીધું કે ભાઈ આ શરીરે મારું નથી, પછી તમે એની પાસે શું કામે કોઈ ઓલી કરો કે એનાથી વિરુદ્ધ કઈ રીતે આપણાથી જવાય? એ બધી રીતે આપણો ઈષ્ટ છે, એ કદાચ આપણું ખરાબ કરે. આપણે ગુરુ કોઈને બનાવી હોય ને એને સાષ્ટાંગ દંડવત કરીએ પછી એમ નહીં, હવે ઠીક છે બધી ખબર છે કે કોણ કેવા છે. ભાઈ તું પહેલા વિચારવું તું ને,
પહેલા તમે સમર્પણની ભાવના એની પાસે વ્યક્ત કરી દીધી અને પછી પાછળથી આવું બોલવું તો એ યોગ્ય નથી. એટલે કોઈ પણ સાધુ સંન્યાસીને સાષ્ટાંગ દંડવત કરતા પહેલા વિચારીને કરવાના. સાષ્ટાંગ દંડવતનું બહુ મહત્વ છે. એમને બધાને સાષ્ટાંગ દંડવત કરાતા નથી. કર્યા પછી ક્યારે એની સામે બોલવાનું નહીં કે એના વિરુદ્ધમાં પણ ક્યારે બોલવાનું નહીં. તો મંદિરની અંદર ઘંટનાદ આપણે કરીએ છીએ. એ ઘંટનાદથી જે ખરાબ ઉર્જા છે ને એ બધી દૂર થઈ જાય છે. કારણ કે ઘંટ છે એ ગરુડનું સ્વરૂપ છે. ઘંટ એ ભગવાનનું વાહન ગરુડ છે, એનું સ્વરૂપ છે. અને ગરુડ પાંખો ફફડાવે એટલે શું થાય? તો આ જે ખરાબ ઉર્જા છે એ મંદિરમાંથી બહાર નીકળી જાય. કોઈ એવા વ્યક્તિ આવ્યો હોય કે એની સાથે કે એનો વિચાર મલિન હોય અને એ જોવાની દ્રષ્ટિએ જ મંદિરની અંદર પ્રવેશ કર્યો હોય તો એની સાથે આવી ઉર્જા એ આવી જાય છે. તો એ ઉર્જાને બહાર કાઢી નાખવાની, ઘંટ વગાડીએ એનાથી એ ઉર્જા બહાર નીકળી જાય છે. અને સાત્વિક ઉર્જા છે એ જે મંદિરની અંદર છે એ ઉર્જા આપણી અંદર પ્રવેશ કરે છે. તો આપણે દર્શન કરવા જઈએ છીએ, દર્શનનું શું મહત્વ છે, કેમ કરવું ને શું કામ આ બધું કરીએ છીએ એ આપને બતાવ્યું. તો શિખા છે એ પણ એન્ટીના છે. આ બધું છે ને ઉર્જા એ પકડે છે. આગળના જમાનામાં તમે જોશો તો રાજાઓ હતા અને રાજાનો મુખ્ય સલાહકાર હોય એનો ભૂદેવ બ્રાહ્મણ જ હોય, બીજો કોઈ ન હોય. એનાથી નીચે તમે જાઓ તો વૃદ્ધ માણસોને તમે પૂછી જોજો કે એક એક ગામડાની અંદર જે માસ્તર હોય એ માસ્તર બ્રાહ્મણ હોય. ત્યારે એવા કોઈ પગાર નહોતા, પણ એ બ્રાહ્મણ એ ગામનું કર્મકાંડ કરે અને એ ગામના છોકરાઓને શિક્ષા આપે. એ બ્રાહ્મણ દ્વારા શિક્ષા મળતી ને ત્યાં સુધી આ બધું સારું ચાલે રાખતું હતું. પણ જ્યારે બધા શિક્ષા દેવા માંડ્યા, અત્યારે તમે શું કહેવું કે અમારા વેદની અંદર હમણાં કાયદો નીકળ્યો કે કોઈ બી જ્ઞાતિનો હિન્દુ સિવાયનો હોય ને તો એને વેદ ભણાવવાનો, કારણ કે ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે. ભગવાનની દયાથી હજી અમે કોઈ એવા લીધા નથી અને લેવાના નથી. જેથી એવું ફરજિયાત થશે તેથી નોકરીને તિલાંજલિ આપી દેશું, પણ અમે અમારા ધર્મને નહીં ચૂકીએ, એ નહીં થાય. તો આ શિખા છે એ પણ ઉર્જાનો સંગ્રહ કરે છે. એનાથી બુદ્ધિનો વિકાસ થાય છે, નિર્ણય શક્તિ એનામાં એકદમ જોરદાર હોય છે. એટલે આ બ્રાહ્મણોને પદ આપવામાં આવતા. તો એ શિખાનું આપણે ઉર્જાની પ્રાપ્તિ થાય. શિખાની અંદર માતાજીનો પણ એટલે કે શક્તિનો વાસ છે. ઓમ ઉર્ધ્વકેતે વિરૂપાક્ષે માંસશોણિત ભોજને તિષ્ઠતે વિધિગામન્ને ચામુંડેયા પરાજિતે નેત્રોદારો દિવે દિવે ભોજન માયા અગ્નિ પામરવા
તમારા ઈષ્ટદેવ નું સ્મરણ ઓમ ગ્રામ દેવતા વાસ્તુ ભગવાન નું સ્મરણ કરી અને વાસ્તુ ને નમસ્કાર કરજો ઓમ વાસ્તુ દેવતાભ્યો નમઃ બ્રહ્મા અને સાવિત્રી ને યાદ કરી એને નમસ્કાર કરજો ઓમ વાણીરણ્યગર્ભાભ્યાં નમઃ તમારા માતા પિતાને યાદ કરી અને એમને મનોમન અહીંથી નમસ્કાર કરી જવાના છે માતૃ પિતૃ ગુરુ ચરણ કમલેભ્યો નમઃ માથું નું માવીને પગે લાગી જાય ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ એ પ્રમાણે આપણા ગુરુ નમસ્કાર કરી જવાનો છે શ્રી ગુરુભ્યો નમઃ આત્મન ગુરુભ્યો નમઃ પરમેશ ગુરુભ્યો નમઃ પરાત્પર ગુરુભ્યો નમઃ ગુરુમંડળ પરિવારેભ્યો નમઃ અષ્ટમા સિદ્ધિભ્યો નમઃ આપણે સંકલ્પ કરવાનો છે કે કયું કયું કામ કરવાનું છે પ્રતિષ્ઠાની અંદર તો એના વિશે નો સંકલ્પ છે ઓમ વિષ્ણો 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્યયા પ્રવર્તમાનસ્ય અધ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી વિષ્ણુ સ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિનોહં સ્વપત્નીકો સ્વપરિવારો યજમાનો અહમ દરેક યજમાન પોતપોતાનું નામ લઈ જાય પુરાણોક્ત પુણ્ય પુણ્ય ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અરથમ અરથમ મમ મમ અખિલ અખિલ ઐશ્વર્ય અભિવૃદ્ધિ અભિવૃદ્ધિ પૂર્વક પૂર્વક ધર્મ ધર્મ અર્થ આધિદૈવિક આધિભૌતિક આધિભૌતિક આધ્યાત્મિક આધ્યાત્મિક ત્રિવિધ ત્રિવિધ તાપ તાપ પરિતાપ ચ તથા ચ મમ પરિવારસ્ય મમ પરિવારસ્ય નાકાશાદ યે કેચિત યે કેચિત વિરુધ વિરુધ દ્વિતીય દ્વિતીય ચતુર્થ ચતુર્થ અષ્ટમ અષ્ટમ ક્રૂર ગ્રહાઃ ગ્રહાઃ તૈઃ તૈઃ સૂચિતમ સૂચિતમ સૂચયિષ્ય સૂચયિષ્ય નિરસન નિરસન પૂર્વક પૂર્વક શુભ શુભ તૈઃ તૈઃ શુભફલ શુભફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અરથમ અરથમ મમ મમ વ્યાપારે વ્યાપારે ઉદ્યોગે ઉદ્યોગે દશવિધ દશવિધ લક્ષ્મી લક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તિ અરથમ અરથમ પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદિ સંતતેહે સંતતેહે અવિચ્છિન્ન અવિચ્છિન્ન ઇષ્ટદેવ ચરણે ચરણે અવિચ્છિન્ન અવિચ્છિન્ન ભક્તિ ભક્તિ ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ પ્રસાદ કૃપા પ્રસાદ પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્યર્થમ પૂર્વ પૂર્વ સંકલ્પિત સંકલ્પિત ત્રયદિન ત્રયદિન સાધ્ય સાધ્ય રામ પરિવાર સમન્વિત સમન્વિત હનુમંત દેવતાના હનુમંત દેવતાના પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કર્મણે કર્મણે સમસ્ત સમસ્ત ગ્રામજન પ્રારબ્ધ સહગ્રહમક સહગ્રહમક પ્રસાદ પ્રસાદ દિનત્રય દિનત્રય સાધ્ય સાધ્ય અચલ અચલ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા બ્રાહ્મણ પૂજનમ નિક્ષેપાંત પ્રાસાદ વાસ્તુ શાંતિ અર્ચા સિદ્ધ્યર્થમ શ્નપન વિધિ મૂર્તિ મૂર્તિપતિ લોકપાલાદે દેવતાનામ
आवाहनम अन्नादिवादम तत्वन्यास होमम सांतिक पौष्टिक होमम होमः तत्वन्यास प्रासाद स्नपनादिवादनम पिंडिका अधिवादन जल रखवानुजे तदंगत्वेन दिग्रक्षणम कलसारार्दनम राम पंचायतन देवतानां स्मरणं च अहंकारे काले जन के दुदु के आसुरी तत्वों ना नाशने माटे समस्त ज्ञान ने लागू पड़े कारण के आ वस्तु बधाई नी अंदर हुई है। लोभ कोई बीजा ने आपवो होय तो लोभ पण अहीं अपने देवताओं ने आप पूछे तो लोभ नहीं करवानो मोह आ वस्तु मारी छे ए नहीं वादी छे देवता कहीं आवे कि ज्यारे मानस माथी आ बधी वस्तु निकली जाए तो भगवान ने रेवानी इच्छा थाय के ना भाई हूँ आ गाम नी अंदर वास करूं ગામમાં રહેવાને માટે યોગ્ય વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે દેવતાઓ માટે આપણે જઈએ કોઈ ગામ બદલાયું ખુલ્લા જ રાખવાના બંને ટાઈમ આરતી થાય કંઈ નહીં તો એ ફળનું કેળાનું પણ નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું એ આગળ જે કમિટીમાં એ લોકો વ્યવસ્થા કરે તો વિશેષ સારું છે ધૂપદીપ મંદિરમાં બે ટાઈમ થાય તો આપણે મૂર્તિની પ્રતિષ્ઠા કરી એ લેખે લાગે અને ભગવાન પાસે આપણે જઈને ઊભા રહીએ અને ભગવાન આપણે ખાલી નિર્મળ બનાવી દે બીજી કોઈ અપેક્ષા ભગવાન પાસે ન રાખતા આ છે છે વસ્તુ આપણી પાસેથી નીકળી જાય એવી પ્રાર્થના કરીએ તો કોઈ જાતનું દુઃખ નથી હાલશે ચાલશે ને ફાવશે એવી વાત આવી જવી જોઈએ જીવનની અંદર તો કોઈ વસ્તુનું દુઃખ નથી મનુષ્યને સોહણમ બલદહનમ વૈષ્ણવી નમહંતમ બલગમ ગિરામિદમ વૈષ્ણ્યોજમમાજ્ઞોની જગામે ગમહંતમ બલગમ ગિરામિદમ વૈષ્ણ્યોજમસમાનોની જગામે ગમહંતમ બલગમ ગિરામિદમ વૈષ્ણ્યોજમસમાનોની જગામે ગમહંતમ બલગમ ગિરામિદમ વૈષ્ણ્યોજમસમાનોની જગામે સત્સમાન દિશાની અંદર છાતી દો પુરુષો એ ડાબો પગ જમીન ઉપર ત્રણ વખત પછાડવાનો છે રોગ અને શત્રુ નો ક્ષય થાજો બેનો એ ત્રણ વખત તાળી પાડવાની છે તે તાળ કર્યાદ આંખે પાણી લગાડી જાજો બંને માણસો ફરીથી હાથની અંદર ચોખા રાખવાના ગંધાક્ષર પુષ્પ રાખવાનું છે દક્ષિણ દિશાની તરફ હાથ જોડી રાખજો ભૈરવને પ્રણામ કરવાના છે ઓમ તીક્ષ્ણદંષ્ટ મહાકાય કલ્પાંતે દહના વંદમાન તરાજાતે યજમાનો હરવે પયામિ એ ચોખાઈની અંદર પધરાવી દેજો જે વ્યક્તિ આ ઓટો ઉપર બેઠો છે ને એ બધા નીચે અહીંયા આવી જાઓ બધા જે છે ને એની અંદર ભૂમિ કુર્મ અને અનન આ ત્રણ દેવતાઓનું તો પૂજન થાય છે કે ભૂમિ પૃથ્વી કાચબો અને શેષનાગ મેં તમને કીધું હતું કે શેષનાગની ફેણ ઉપર આ પૃથ્વી છે અને આ બધાને ધારણ કરનાર ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર ધારણ કર્યો પરંતુ જલ તત્વના બીજા દેવતાઓ છે છ એ છે છે અને જ્યારે આપણે કોઈ મંદિરનું નિર્માણ કરીએ અથવા મોટો મઠ કે ધર્મશાળા બનાવીએ ને તો એને અંદર બ્રહ્મશિલા પધરાવો પધરાવો હવે જ્યારે તમે એક ચોખામાં એમ કહીએ કે એક ચોખ્ઠું છે એના હરખા ભાગ કરો તો તમે ઊભી લીટી કરો કે ભાઈ આ હરખા થઈ ગયા અથવા ચાર ભાગ કરો સરખા ન રહ્યા કારણ કે ચારેય વચ્ચે મધ્ય બિંદુ આવ્યું
એ ભાગ સરખા ન કહેવાય. સરખા ભાગ આ દાડો છે, એટલો જ ઓલો છે, ઓલો છે, બધા સરખા. ક્યાંય આની અંદર સ્થમ છે, એની અંદર છે, બધી જગ્યાએ બધામાં સરખો ભાગ વેચાય. તે પછી એક ગાળો આપણે વધારી દઈએ તો એને જોશો તો એના સરખા ભાગ જ આવશે. હવે આના પછી તમે કદાચ 50 ગાળા સુધી લઈ જાઓ ને તો એ સરખા ભાગ જ પડવાના છે. એકના બે ભાગ કે એકના ચાર ભાગ કહી દે સરખા ભાગ ન થાય. નવ ભાગ કરો તો જ સરખા ભાગ થાય. એટલે એ બ્રહ્મભાગ, મેં કીધું પૃથ્વીના નવ ખંડ બનાવવામાં આવ્યા હતા. નવ ખંડ ક્યાં અત્યારે છે? એશિયા ખંડ છે ને, એ એશિયા ખંડનો તો સંકલ્પમાં તમે સાંભળો તો ભારત ખંડે ભરત વર્ષે, ભારત ખંડની અંદર ભરત વર્ષ ભરત નામનો રાજા થઈ ગયો. એના નામ ઉપરથી આ ભારત દેશ નામ પડ્યું. તો પહેલા ભરતખંડ હતો, પણ આપણા ભારતની એવી કમનસીબી કે ભરતખંડ ભૂસાઈ ગયો ને એશિયા ખંડ આવ્યો ને એશિયા ખંડની અંદર આપણે આવ્યા, નકર ભારતખંડની અંદર આ બધા દેશો આપણી નીચે હતા, આપણી અંદર હતા. પ્રાચીન સમયની અંદર ભરતખંડ હતો. તો એ નવ ખંડ, એટલે નવ ખંડ વતી પૃથ્વી અત્યારે એ નવ જ ખંડ છે, દસમો ખંડ બન્યો નથી. એ જ રીતે એ નવું બ્રહ્મશિલાની અંદર વરુણના નવ અંકિત, એની અંદર સર્પ પણ છે, શંખ છે, કડચલો છે, મગરમચ્છ છે. આ નવ ચીજ એની અંદર અંકિત કરી અને એ બ્રહ્મશિલાને પધરાવવામાં આવે છે. તો એનું ઘણું મહત્વ છે. એટલે કે વરુણની અંદર વરુણનો પરિવાર પણ ખૂબ જ મોટો છે. હવે એ કલશને ચારે તરફ આપણે ચાંદલા કરવાના છે. ચારે ચાંદ બ્રહ્માજી પાસે ચારે વેદ હતા, પણ એક મંત્ર છોકરાઓની સામે 25 વખત 50 વખત બોલે અને એ સાંભળી અને છોકરાઓ પણ બોલે, જ્યારે એમ બોલે કે હવે આ એકદમ બરાબર બોલે છે, ત્યારે બીજો મંત્ર આપે. તો સાંભળી સાંભળી અને મંત્ર કંઠસ્થ થાય એને શ્રુતિ કહેવામાં આવે. સાંભળી સાંભળ્યું એટલે શ્રુતિ. તો વેદનું બીજું નામ છે શ્રુતિ, સાંભળવાથી. પછી એ માનસ પુત્રોએ, એમાંથી ઘણા બધા ઋષિ મુનિઓ થયા, એમને પોતાના આશ્રમો બનાવ્યા અને આશ્રમની અંદર એના શિષ્યોને આ વેદ ભણાવ્યું. પણ એ પણ આવી જ રીતે તો એ પરંપરા વેદની બ્રહ્માજીથી માંડી અને અત્યારે અમે જે આ મંત્રો બોલીએ છીએ ને એ જ મંત્રો છે. એમાં કોઈ ફેરફાર મનુષ્યને ક્યાંય કરવાનો અધિકાર નથી. તો વિચારો કે એ બ્રહ્માજી થઈ ગયા, એને આજ અબજો વર્ષો વીતી ગયા, આ પૃથ્વીનું નિર્માણ થયું એને, પરંતુ એ વૈદિક સંસ્કૃતિ આજ દિવસ સુધી આપણા ઋષિ મુનિઓએ ટકાવી રાખી છે. એકમાંથી બીજા ને બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા, એમ નેમ. અને ત્યાર પછી પુસ્તકો થયા અને ત્યાર પછી થયું એવું કે જૈન અને મુસલમાન આ લોકોએ આપણા શાસ્ત્રનો નાશ કર્યો, કે વેદના પુસ્તકો જે કંઈ મળે ને એની હોળી કરી દેવાની, આ લોકોની પાસે રહેવું ન જોઈએ. જે બ્રાહ્મણો ગામડાની અંદર રહેતા અને ભણતા એની પાસે જે કંઈ પુસ્તકો હતા એ સુરક્ષિત રહી ગયા. બાકી આ લોકોને જ્યાં પણ ખબર પડે ત્યાંથી આપણી વૈદિક સંસ્કૃતિનો બહુ જ નાશ કરવામાં આવ્યો. અને એનું જો શંકરાચાર્યજીનું આપ જીવન ચરિત્ર સાંભળો ને તો એવું છે કે શંકરાચાર્યજી 16 વર્ષની ઉંમરે પરકાયા પ્રવેશનો પ્રયોગ કર્યો હતો, કે માણસ મૃત્યુ પામ્યો હોય ને એની પાસે સુઈ જાય અને પોતાનો પ્રાણ એમાં જવા દે, પોતાનું શરીર એ ડેથ થઈ જાય,
અને પેલો વ્યક્તિ ઊભો થઈ જાય અને પછી જે કંઈ કરવું છે, કારણ કે અમુક વસ્તુ જૈન લોકો ન કરવા દે એટલે એ બીજું શરીર ધારણ કરી એને એક પ્રશ્ન પૂછ્યો. કારણ કે પાંચમે વર્ષે શંકરાચાર્યજીએ સંન્યાસ લઈ લીધો હતો. ટોટલ ઉંમર શંકરાચાર્યજીની 32 વર્ષની થઈ. 32 વર્ષે સ્વધામ વયા ગયા. એનું શરીર કોઈના હાથમાં નથી લાગ્યું. એ ગુફાની અંદર 32મે વર્ષે કાલડીની અંદર ગયા અને ત્યાર પછી એના શિષ્યો એ ગુફાની અંદર ગયા તો એને શંકરાચાર્યનું નથી શરીર મળ્યું કે નથી એ પ્રત્યક્ષ મળ્યા. એ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા, કારણ કે શંકરાચાર્ય એ શંકરનો અવતાર હતા. તો એ શંકરાચાર્યને એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કામ માટેનો. શંકરાચાર્ય કે હું તો ભાઈ બાલ બ્રહ્મચારી, આ કામ વિશેનો જો મને પ્રશ્ન કર્યો છે તો આ વિષયમાં મને કોઈ જાતની ખબર નથી. એટલે એમણે સમાધિ અવસ્થા લગાડી અને જોયું તો કે બાજુના પ્રદેશનો રાજા એનું આવતીકાલે મૃત્યુ, આજે રાત્રિના મૃત્યુ છે. એટલે એમણે પોતાના શિષ્યોને કીધું કે ભાઈ હું પરકાયા પ્રવેશ કરવાનો છું, મારું શરીર છે એ હું પાછો ના આવું ને ત્યાં સુધી તમે સાચવજો. 6 મહિનાની અવધિ આપું છું, હું 6 માસની અંદર મારું કામ પૂર્ણ કરી અને આવી જઈશ. એવા સમયે રાજાનું રાત્રે મૃત્યુ થયું. અહીંયા શંકરાચાર્યજી છે એ સૂઈ ગયા અને પોતાનો પ્રાણ છે એ જેવું રાજાનું મૃત્યુ થયું કે તરત જ એની અંદર એને પ્રવેશ કર્યો. રાણી વાતમાં કોઈને ખબર નથી કે આ રાજાનું મૃત્યુ થયું હતું, પાછો જીવિત થઈ ગયો છે. રાજાનું મૃત્યુ સૂતો તો ત્યારે જ થઈ ગયું અને જ્યારે જીવ એ સવારે ઉઠ્યો છે ત્યારે શરીર રાજાનું હતું પણ આત્મા છે એ રાજાનું નહોતું, એ તો શંકરાચાર્યજીનો હતો. અને રાજાને તો ઘણી બધી રાણીઓ હોય એટલે કામ સુખની વાત આવી તો એક રાજા સિવાય કે આટલી રાણીઓ છે તો એ આખું કામશાસ્ત્ર એની પાસે ભણ્યા. અને ત્યાર પછી આ બાજુ જૈન લોકોએ એવો વિરોધ કર્યો કે તમારા સનાતન ધર્મની અંદર, વૈદિક ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને તાત્કાલિક જ અગ્નિદાહ આપી દેવો પડે અથવા તો સમાધિ આપી દેવી પડે. તમે તમારા શાસ્ત્રથી વિરુદ્ધ જાઓ છો એમ કરી અને આપણે ભારતની પ્રજાને ખૂબ જ ભડકાવી અને પોતાના ધર્મની અંદર એને એ વારવા લાગ્યા. ત્યારે એના શિષ્યો પણ મૂંઝાઈ ગયા કે આ લોકો આક્રમણ કરે છે. છેલ્લે ન્યા સુધી આવી ગયા કે એનું શરીર જટી લેવું અને આપણે એને અગ્નિદાહ આપી દેવો, કારણ કે જૈન લોકો જાણી ગયા હતા કે આને પરકાયા પ્રવેશ કરેલો છે ને પાછો આવશે, એ પાછો આવે એના પહેલા એનું શરીર ન રહેવું જોઈએ. પરંતુ એના શિષ્યોએ આટલો એનો વિરોધ કર્યો અને એ શંકરાચાર્યજી છે એ પાછા પોતાના શરીરની અંદર પ્રાણ પૂર્યો અને ત્યાં રાજાનું મૃત્યુ થયું. શંકરાચાર્ય ઊભા થયા અને જે કંઈ મંડન મિશ્રને આ કામશાસ્ત્રનો જવાબ આપવાનો હતો એ જવાબ એણે આપ્યો છે. ખાલી એક પ્રશ્ન માટે આ વ્યક્તિએ આટલી વસ્તુ કરેલી છે. તો એ શંકરાચાર્યએ આપણા સનાતન ધર્મની રક્ષાના માટે ભારતના ચારે ખૂણે એક એક ગાદી સ્થાપી એના ઉપર એક એક શિષ્યને બેસાડવામાં આવ્યો અને ચારે બાજુથી હિન્દુ ધર્મનું ઉત્થાન થાય એ કાર્ય ભગવાન શંકરાચાર્યજીએ કર્યું. તો એ પ્રમાણે આ વેદની પરંપરા એ ચાલતી આવી. આશ્રમોની અંદર ઋષિ મુનિઓ ભણાવતા, રાજા છે એનો જે કંઈ ખર્ચ હોય એનું વહન કરતા. ધીરે ધીરે થતા આ બધું રાજા રજવાડાના રાજે વયા ગયા, એના સાલિયાણા હવે તો બંધ થઈ ગયા.
બધું અમારે બહુ, કારણ કે આ લોકો હારે રાજા રજવાડા હારે પનારો હોય છે. હમણાં રાજકોટના રાજાના મનોહરસિંહજીના પૌત્રીના લગ્ન હતા જયપુર, અને જયપુર પાસેનું જે એક નાનું એવું સ્ટેટ છે એના રાજકુમાર હારે, અને એ લગ્ન કરાવવા હું ગયો હતો. ઘણા બધા આપણા દેશના નહીં, વિદેશના રાજા અને રાજકુમારો ત્યાં આવેલા હતા, અને એ જે રજવાડાના લગ્ન છે એને માણવા માટે વિદેશીઓ બહુ આવ્યા હતા. કે ભાઈ આ બધો ઇતિહાસ સાંભળ્યો છે તો આ તો પરંપરા અનુસાર આના લગ્ન થાય છે, તો એવી હોટલો જયપુરમાં બુક કરાવી અને લાખો રૂપિયા ખર્ચી અને વિદેશથી અહીં આવ્યા ને એનું બધાનું શૂટિંગની અનુમતિ માગી કે અમને કમસે કમ આ તમે વિડીયો શૂટિંગની અનુમતિ આપો. તો એ અનુમતિ એને આપી અને આખું 3 દિવસનું એ લગ્નનો સમારંભનો ટોટલી વિડીયો શૂટિંગ પણ વિદેશીઓએ કર્યું. તો કે આ સાલિયાણા બંધ થઈ ગયા તો હવે આવા આશ્રમો ક્યાંથી ચાલે? તો એ આશ્રમોને માટે હમણાં તમને હું કર્ણાટકની વાત કરું ને, અમારી હાલત એ જ છે. વિદ્યાર્થીઓના નિભાવ માટે નાના એવા ગામમાં ગુરુજીની પાઠશાળા છે, કઈ નિભાવવાનો ખર્ચ, સવાર સાંજ વિદ્યાર્થીને જમવાતું રહેવાનું, બાકી તો કઈ નહીં. વસ્ત્ર એક જોડી હોય તો એ કદાચ 2-4 મહિના ચાલી જાય. તો ઘરે ઘરે જઈને લોટ માગી આવતા. એક ગામમાંથી પૂરું ન થાય ને તો આજુબાજુના ગામમાં જઈ અને એ લોટ માગી આવે, વિદ્યાર્થીને જમાડે અને વેદ પણ ભણાવે. તો એ વ્યક્તિએ વેદ માટે જે ભોગ આપ્યો, મારી પાસે પણ અત્યારે 70 વિદ્યાર્થીઓ છે અને આખા ગુજરાતમાં નથી એવો 4-4 વેદ એક આપણા દ્વારકામાં ભણાવવામાં આવે છે. અમારી પાસે પણ ગવર્મેન્ટ આમાં 1 પૈસો સહાયતા ના આપે, અધ્યાપકોનો પગાર આપે, પરંતુ વિદ્યાર્થી માટે 5 પૈસા નથી આપવાની કે લાઇટ બિલના પૈસા ન દઈએ. તો આ વસ્તુ પણ અમે એ ત્યાં આવનાર યાત્રા પાસે અમારે પોતાને હાથ લાંબો કરવો પડે છે. અમે કોઈ દિવસ અમારા માટે નથી માહિતી, પણ આ વૈદિક સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અમે લાંબો હાથ પણ કરીએ છીએ. અને આ સમયે આપને પણ હું કહીશ કે આમાં યથાયોગ્ય મદદ કરશો તો જ આપણી આ સંસ્કૃતિ જે જીવિત રહી શકશે, નહીં તો જેમ શીખાવાઈ ગઈ એમ બ્રાહ્મણોના શરીર ઉપરથી એક દિવસ જનોઈ પણ વહી જશે. અને સનાતન ધર્મ છે એ ખાલી લખાયેલો રહેશે. આજ તમે આ કર્મ જુઓ છો, તમારો ને અમારો કોઈ પરિચય નહોતો. કર્મ કેમ થાય એ તમે જુઓ છો, વેદના મંત્રનો કઈ જગ્યાએ ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો, આ બધું તમને એક એક સમજ પણ અમે આપતા જઈએ છીએ. તો આ સંસ્કૃતિ છે એની પરંપરા એ ટકી રહે, જાવી ન જોઈએ ભારતમાંથી. કારણ કે આ જશે તો સનાતન ધર્મ નીકળી જશે આપણો. અને અત્યારે તો ઘણા બધા પંથ પડી ગયા ને એ બધા પોતપોતાના વાડામાં બાંધવાની વાત રાખે, સનાતન ધર્મના માટે કોઈ નથી કરવાનું. 1,000 રૂપિયા એ ભેગા કરીને બેઠા છે, વરસાદ નથી આવતો. અમારા વેદની અંદર એવું છે કે જ્યારે વરસાદ નો ગર્ભ બંધાય, એ ગર્ભ બંધાવવાના માટે જે તે નક્ષત્રો ને એ બધું જોઈ અને કેટલા અક્ષાંશ રેખાંશ ઉપર, વેદની અંદર અમારું વિજ્ઞાન પૂરેપૂરું કામ કરે છે, ક્યાં અક્ષાંશ રેખાંશ ઉપર
વેદ આ વરસાદનો ગર્ભ બંધાશે એના માટે થઈ અને ગર્ભ બંધાવવા માટે થઈ અને યજ્ઞ કરવામાં આવે અગિયાર દિવસ અખંડ રાત દિવસ અને એની સમિતા હોય છે જેને તમે પરાળ કહો છો ચિયા કહો છો એ દૂધ અને મધની અને ઘીની અંદર બોરી અને એને હોમ કરવામાં આવે અને એ વાયુમંડળ બહાર જ્યારે નીકળે ધુવાળો તો એ આ ગર્ભને બાંધવા માટે ખૂબ જ મદદ કરે છે. આજે 7-8 વર્ષ પહેલા દ્વારકાની અંદર અને સોમનાથની અંદર આ બે જગ્યાએ આવા યોગ પેદા થતા હતા ત્યારે એ ગુરુજીને વિનંતી કરી હતી કે કમસે કમ અમારે અહીંયા અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે, જો એ પ્રમાણેનો વરસાદ નથી તો અમારે તમે આવી અને આ વસ્તુ કરો. તો મને કહે છે ભાઈ અમારે 20-25 જણા આવે એનો બધાનો ખર્ચો યજ્ઞ સામગ્રીનો બધું થઈ જશે, બધું અમે ભોગવશું, પણ અમને વરસાદ જોઈએ છીએ. અને સોમયાગ કરવામાં આવે એ જગ્યાએ અચૂક વરસાદ થાય છે. એના માટે હમણાં આપણા મુખ્યમંત્રીને પણ અમે વાત કરી હતી કે આ ગયું વરસ આવું ગયું છે તો તમે આની અંદર અમને સહાય કરો અને આનું પરિણામ 100% મળશે, અમને પૂરેપૂરી ખાતરી છે અને અનુભવ કરી ચૂકેલા છીએ. તો આ વર્ષે ફરીથી સોમયાગ એ કરવામાં આવશે. લગભગ સોમનાથ અથવા રાજકોટ બેમાંથી એક કેન્દ્ર નક્કી કરવામાં આવશે. તો બહુ જ ટૂંકા સમયની અંદર એ સોમયાગ થવાનો છે. તો ટૂંકમાં કહેવાનું કે વૈદિક સંસ્કૃતિ છે એ જળવાય અને આપણા સંતાનોમાં પણ એ સંસ્કાર આપણે સિંચીએ, એનું સિંચન કરીએ, એ આપણી ફરજમાં છે. અસ્તુ. તો ચારે ચાર વેદોનું આપણે પૂજન કરવાનું છે. પૂર્વની અંદર ઋગ્વેદનું ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ, ઋગ્વેદં પૂજયામિ. ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ, ઋગ્વેદં પૂજયામિ. ઓમ પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદં પૂજયામિ. ઓમ ઉત્તરે અથર્વવેદાય નમઃ, અથર્વવેદં પૂજયામિ. ઓમ અપામપદ્ય કલશની અંદર વમ વરુણાય નમઃ, વરુણમ આવયામિ સ્થાપયામિ. ઓમ વમ વરુણાય નમઃ ગંધમ સમર્પયામિ. ઓમ વમ વરુણાય નમઃ અક્ષરાણ સમર્પયામિ. ઓમ વમ વરુણાય નમઃ પુષ્પાણિ સમર્પયામિ. કલશમ અભિમંત્રયેતા, જમણો હાથ છે એ કલશને હાથ લગાડી રાખશો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ ગંધે રુદ્ર સમાશ્રિતા, સૌતો સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા, સવિતાન સર્વે કલશંતો સમાશ્રિતાયાંતુ દેવ પૂજાર્થમ દુરિતાક્ષયિકારિકા, ગોદાવરી સરસ્વતી સિંધુ ભગવાન સૂર્યનારાયણ દેખાડે, આકાશ ની અંદર ફેરવી અંકુશ મુદ્રા કરી અને જલ ની અંદર સ્પર્શ કરાવજો. વામિને અંકુશ મુદ્રા સર્વાજે મુદ્રા માચાદ્ય વમ વરુણાય નમઃ અષ્ટવારમ અભિમંત્રયે. નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુસવિતારાય સુમંગલાય ઉપાદાસ્તાય જગદાસનાય જગદાસનારાય નમો નમસ્તે. વરુણાય નમઃ પ્રાણપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. એમાંથી એક ચમચી ભરીને તમારી પાસે જે વાટકી છે એમાં પધરાવી દો. વાટકીમાંથી એક ચમચી ભરીને કળશમાં પધરાવી દો.
પછી કલશમાંથી એક ચમચી તમારા ડાબા હાથની અંદર લઈ તમારા પૂજાની સામગ્રી અને તમારા ઉપર એ જળ છાંટવાનું છે. બધી વસ્તુને આપણે પવિત્ર કરવાની છે. દીપસ્થ દેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષરવસ્ત્રાણિ સમર્પયામિ નમસ્કરોમિ. ફરીને હાથની અંદર કંકુચુકાવાળું ફૂલ રાખી અને કર્મના સાક્ષી એવા ભગવાન સૂર્ય નારાયણને આપણે પ્રાર્થના કરવાની છે. માનો નિવેશયન્ કંકુચુકાવાળું ફૂલ રાખી તમારી સામે ગણપતિ દાદા બિરાજમાન છે એ ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું છે. ઓમ નમો ગણેશ્ય ગણપતિ વિષવો નમો નમો વિરૂપેભ્યો સ્વરૂપે વિષવો નમઃ. એકદંડાય વિદ્મહે વક્રતુંડાય ધીમહે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. પૂર્વાડવા ભગવતી મહાકાળી મા લક્ષ્મી મા સરસ્વતી ત્રિગુણાત્મિકા સ્વરૂપિણી રાજરાજેશ્વરી આત્મન કુલદેવ્યૈ નમઃ. તમારા કુળદેવીનું નામ લઈ ફૂલ મૂકી થાળીની અંદર અને મનોમન એના સ્થાનને આપ પગે લાગી જજો. ફરીને હાથની અંદર કંકુચુખાવાળું ફૂલ રાખી અને ભગવાન શિવજીનું ધ્યાન કરવાનું છે. ઓમ નમઃ સંભવાય જમાયો ભવાય જનમઃ મંગળાય જમય ગરાય જનમઃ શિવાય જ શિવતરાય ચ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતાં મૃત્યુંજયાય સીતાય પતયે નમઃ. ઓમ ભૂરસગંધાક્ષર પુષ્પાણિં સમર્પયામિ નમસ્કરોમિ. ફરીને આજની અંદર કંકુચુખાવાળું ફૂલ રાખીને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે. ઓમ ઈમા રુદ્રાય કવચે કવર્જિને ક્ષય ધીરાય પ્રભરામહે મધી જદાદમસ વિભરે નાદપદે પિદ્વામૃતંગ્રામે અરવિંદમદૂતાં શરણાં પ્રપદ્યે. ઓમ ફરીથી આજની અંદર કંકુચુખાવાળું ફૂલ રાખી અને કાલે કીધું તું એ પ્રમાણે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુર ગુરુર્દેવો મહેશ્વર નમસ્કરોમિ. હસ્તે ગંધાક્ષર પુષ્પમ ગૃહીત્વા રામદેવતાનાં પ્રાર્થયેતા. ઓમ વિષ્ણો રરાડ મહે વિષ્ણો તો વિષ્ણો જ્યોરાધિ વિષ્ણો ધ્રુવાધિ વૈષ્ણવમધિ વિષ્ણવેત્વા રામદેવાય વિદ્મહે. અવતાર ધારિણે શ્રી રામદેવાય નમઃ. સકલોપ ગણપતિ દાદાની સાથે સાથે આપણે જે પીઠના બધા દેવતાઓનું કાલે આવાહન કર્યું છે એ તમામ દેવતાઓનું આપણે પેલા ધ્યાન કરી અને એમનું પણ ગણપતિને સાથે પૂજન કરીશું. બીજા નંબરનું સ્થાપન છે એ કાલે કીધું એમ કે ઘરે જેમ આપણે લગ્ન વગેરે હોય તો મંડપ માતૃકાને બોલાવીએ છીએ તો એ માતૃકા દેવતાનું આવાહન કરવાનું છે, ધ્યાન કરવાનું છે. ઓમ સમખે દેવ્યા ધિયા લંદક્ષિણયો રુચક્રદા માવ આયો બ્રહ્મો ગેર્મો આંદવ પીરમ વિદેયતવ દેવી ચંદ્રસી. ઓમ ભૂર્વાસ્વ ગણેશ ગૌરિયા ધ્યાવાહિત સપ્તમસોરધાર દેવતા. ઓમ ભૂર્વાસ્વ બ્રહ્મ ધ્યાવાહિત વાસ્તુમંડલ દેવી ભ્યો નમઃ. ધ્યાનાર્થ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. તમારા કુળદેવી અને 64 જોગણીનું સ્થાપન છે તો એમને આપણે સ્તુતિ કરશું. ઓમ જોગે જોગે અવતારમ વાજે વાજે હવામહે સકાય ઇન્દ્ર ભૂતયે. ઓમ ક્ષેત્રપાલ દેવતાનું છે, 51 જાતના ક્ષેત્રપાલ છે અને ક્ષેત્રપાલ એટલે આપણે મંદિરનો નાગની જેની અંદર પૂજા થાય છે તો એ આપણા ક્ષેત્રનું રક્ષણ કરે છે. ઓમ અજરાદી 49 ક્ષેત્રપાલ દેવી જૂનમાં ધ્યાનાર્થે ગંધા. ઓમ ગ્રહ ઉર્જા હૃદયો વ્યંદો વિભ્રાય મલિમ વેગામિ ધ્રિયાના
બધાય નું એમાં આવાહન કરેલું છે. તો ઓમ ઇમામ મે ભરૂણ સુધે કહેવામાં આવ્યું હતું કે શિવજી નો સ્થાપન ન રાખવા દે, યજ્ઞ નો વિધ્વંસ થાય છે. તો દરેક જગ્યાએ નાનો યજ્ઞ હોય કે મોટો યજ્ઞ હોય, રુદ્ર ઈશાન સ્થિત ઈશ્વરાય મહારુદ્રાય નમઃ. ધ્યાનાર્થ ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. પુનઃસ્તે ગંધાક્ષર પુષ્પમ ગૃહીત્વા પ્રધાન કુંડ દક્ષિણ દિશાની અંદર બ્રહ્માજી નું સ્થાપન છે. તો બ્રહ્માજી નું ધ્યાન કરવાનું છે. ઓમ પ્રધાન દેવતા સિવાયના બધા દેવતાઓ આવી ગયા. પ્રધાન દેવતા જે વચ્ચે રામભદ્ર મંડળ બનાવેલું છે, આ ધ્યાન રાખ્યું કે રંગોળિયું નથી. આજે એક એક ઢગલી કરીને અમે જે નામ બોલીએ છીએ, જેટલા જેટલા સ્થાપન છે એમાં એટલી જ ઢગલી હોય. આ 64 યોગિની ને બોલવામાં આવ્યો, તો તમે ઉભા રહીને જોઈ લેજો કે એમાં 64 જ ઢગલી છે. પછી ગણપતિ, મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી, એટલે 64 ને 4 68 ઢગલી જેમાં નીકળશે. સામે વાસ્તુનું સ્થાપન છે, એની અંદર એકાશ. એમ કોઈ આ રંગોળી કે ભાઈ મહારાજે આવું કર્યું છે, તો આ રંગોળી નથી. એક પુંજ ઢગલી ને પુંજ કહેવામાં આવે. એક એક પુંજ ઉપર એક એક દેવતાઓને બોલાવવામાં આવે છે. હવે આ બધા દેવતાઓનું આપણે આવાહન ધ્યાન કરી લીધું છે, તો એને બેસવા માટે આપણે આસન આપવાનું છે. હાથની અંદર ચોખા રાખજો. ઓમ વર્ખોસ્મિ સમાનાનામ મધ્યદા કે આવા ઇતસાપી નપુજનીય દેવી ભ્યોર્મા આસનાર્થે અક્ષતાં સુખરભયામિ. શરીરની આત્માની ભરી રાખવાની છે. જયારે કહીએ ત્યાં ગણપતિ સ્થાપિત દેવી ફરીને જલની આત્મની ભરજો. એની અંદર એક કંકો ચોખા વાળું પુષ્પની પાકું અર્ઘ્યમ જલમ સમર્પયામિ. અર્ઘ્યાંતરણ આત્મની અમ ફરીથી જલ ભરજો. ભગવાન ને આત્મન આપવાનું છે. ઓમ દાદો મુખે આચમની અંજલમ સમર્પયામિ. હવે એ પાત્ર આવાય સ્થાપિત પૂજનીય દેવી ભ્યોનમાં વરુણ સ્નાનમ સમર્પયામિ. હવે આપની પાસે પંચામૃત છે. પ્રથમ એક ચમચી ભરવાની છે. પેલા દૂધ, દહીં, ઘી, મધ અને સાકર થી સ્નાન કરાવવાના છે. પ્રથમ અંપય સ્નાન ઓમ પયઃ પ્રજિવ્યામ ભયો નદી ગોપયો જિવ્યામ ગર્ગે ભયો દાહ પયલવદી પ્રજિરા સંધુમયમ ઓમ ગુરુમહ સ્નાન કરાવજો. શુદ્ધોદકમ સમર્પયામિ, સુદાચમનમ સમર્પયામિ. દહીંથી સ્થાપિત પૂજનીય દેવી ભ્યો નમઃ. દધી સ્નાનમ સમર્પયામિ. દધ્યાંતે શુદ્ધોદકં સમર્પયામિ, આત્મનમ સમર્પયામિ. મધધિ સ્નાન કરાવવાનું છે. ઓમ મધ ભાતારે ગાયતે મધુચરંતિ શુદ્ધોદકમ સમર્પયામિ, સુદાચમનમ સમર્પયામિ. સાકરના પાણીથી સ્નાન કરાવવાનું છે. ઓમ આપા ધુર